राज्य में कोरोना थी थता मौतना आंक लईने सवालो थई रह्या छे। वात सूरतनी करीए तो सरकारी चोपड़े छेल्ला 6 दिवसमां 92 मौत दर्शावाया छे, परंतु फायर विभागे कोरोना थी मृत्यु पामेला जे दर्दीओनी अंतिम विधि करी छे तेनो आंक कंईक अलग ज छे। सूरत महानगरपालिकानी फायर टीमे छेल्ला 6 दिवसथी कोरोना गाइडलाइन हेठळ अंतिम संस्कारनी करवानी कामगीरी हाथ धरी छे, जे मुजब अत्यार सुधीमां 171 बॉडीना अंतिम दाह अपायो, ज्यारे के अत्यार सुधीमां कुल 900 मृतदेहनी अंतिम विधि थई। आंकड़ा ए फायर विभाग ना छे के जेमणे कोरोना थी मौत ने भेटेला दर्दीओनी प्रत्यक्ष रीते अंतिम विधि करी, परंतु सरकारी आंक प्रमाणे 6 दिवसमां मात्र 92 दर्दीना मौत थया। ત્યારે વધુ વિગતો આપી રહ્યા છે સુરતથી મારા સંવાદદાતા દેવેન ચિત્તે। દેવેન, સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને એવા ભાવે સવાલ મોતને લઈને પણ થઈ રહ્યો છે, ત્યારે શું અત્યારે આ બાબતને લઈને જાણકારી મળી રહી છે? કારણ કે જે આંકડાઓ છે તેમાં પણ વિસંગતતા અત્યારે સામે આવી રહી છે। જે રીતે અત્યારે આપણે જે વાત કરી તે પ્રમાણે સુરત શહેરની અંદર સંક્રમણ સતત વધી રહ્યું છે ને એના કારણે કોરોના પોઝિટિવનો જે આંક છે તે હવે 9000 ઉપર પહોંચી ગયો છે। અત્યાર સુધીમાં 375 જેટલા લોકોના મોત થઈ ગયા છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આ જે મોતનો આંક આવી રહ્યો છે એમાં મોટા ફેરફાર જે છે તે દેખાઈ રહ્યા છે। કારણ કે સરકાર જે છે તે સરકાર આ આંક છુપાવતી હોય તે પ્રકારે સુરતમાં સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે। કારણ કે જે યાદી આવી રહી છે તેમાં જે મૃત્યુઆંક બતાવવામાં આવી રહ્યા છે તેના કરતાં ફાયર વિભાગ દ્વારા જે લોકોને અંતિમ દાહ કરવામાં આવ્યા છે તે કંઈક અલગ બતાવી રહ્યા છે। સાથે સાથે જે લોકોને જે મૃતદેહો અંતિમ વિધિ કરવા માટે જે કેટલીક ટ્રસ્ટો દ્વારા એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી રહી છે તે લોકો જેટલી ડેડ બોડીઓ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી લઈ જઈ રહ્યા છે તેમાં અને સરકારના ચોપડે જે આંક નોંધાઈ રહ્યા છે તેમાં ખૂબ જ મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે। બીજી તરફ જે સ્મશાન ગૃહમાં જે મૃતદેહો આવી રહ્યા છે તેમાં જે કોરોના પોઝિટિવ હોય છે તેમની એક અલગ યાદી તારવવામાં આવી છે અને જે કોરોના પોઝિટિવ નથી અને તેમના મોત થયા છે તેમની એક અલગ યાદી છે। તો એ બંને યાદી પણ જ્યારે આપણે તપાસ કરીએ છીએ ત્યારે ખૂબ જ મોટો તફાવત જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે સરકાર જે છે તે ચોક્કસ જ પોતે આંકડો છુપાવી રહી છે અને તેને લઈને લોકોમાં પણ ખૂબ જ વધારે ચર્ચા જે છે તે જોવા મળી રહી છે। શહેરની અત્યારે સતત સંક્રમણ થવાને કારણે જે લોકો છે તે હવે સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે। અત્યારે આ થોડા દ્રશ્યો તમને બતાવી દઈએ કે આ સુરતના મિની બજારના છે કે જ્યાં હજી પણ કોરોનાનું ગ્રહણ જે છે તે ડાયમંડ સિટીને લાગ્યું છે અને હજી પણ આ કોરોનાનું ગ્રહણ દૂર થવાનું નામ નથી લેતું। તમામ જે ડાયમંડ બજારો જે છે તે હાલ સ્વૈચ્છિક રીતે બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારોની અંદર સૌથી વધુ પોઝિટિવના કેસો જે છે તે જોવા મળી રહ્યા હતા। કતારગામ વિસ્તારની અંદર પણ આ કેસો ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા હતા અને તેના કારણે હવે ટેક્સટાઇલ માર્કેટમાં પણ આ વધુ સંક્રમણ ન ફેલાય તેના માટે ટેક્સટાઇલ માર્કેટ પણ બંધ કરી દેવામાં આવી છે અને ડાયમંડ માર્કેટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે સતત સંક્રમણના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં પણ સરકાર શા માટે આ બિલકુલ દેવેન હવે જવાબદારી રહેશે કે આ તમામ વિસંગતતાઓની વચ્ચે ક્યારે પરિસ્થિતિ હળવી થાય છે, કેસીસની સંખ્યામાં ઘટાડો થાય છે।